મહાભારતમાં લગભગ જીવનના બધા જ સવાલોના જવાબ મળી રહે છે. ઘણી એવી ઘટનાઓ છે કે જે આપણને ભાવુક પણ કરી દે છે, જેમ કે અભિમન્યુનું છલથી ખૂબ નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ જવું, કર્ણ અને દ્રોણાચાર્યનું પણ છલથી મૃત્યુ થવું. આ તો થઈ ફક્ત યુદ્ધની વાત, પણ એની સિવાય ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે આપણને કંપિત કરી મૂકે છે. મહાભારતનું એક પાત્ર એટલે કે દ્રૌપદી. આપણને બધાને ખબર છે કે દ્રૌપદીએ ઘણા બધા દુઃખો સહન કર્યા છે. કદાચ આપણે એને મહાભારતની સૌથી વધુ દુખિયારી નારી ગણીએ છીએ, પણ મહાભારતમાં ઘણી બધી એવી નારીઓ છે કે જેનું દુઃખ દ્રૌપદી કરતાં પણ વધારે ગણાય છે, અને એ જ બે નારીઓ વિશે આ વિડીયોમાં આપણે જોઈશું. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. અને આ વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયોને લાઈક કરો, જેથી આવી જ અનટિપિકલ વાતો તમે જાણી શકો. મહાભારતનું એક પાત્ર છે અંબા. વિચિત્ર વીર્ય જ્યારે યુવાન થયો ત્યારે ભીષ્મ પિતામહ કાશી નરેશની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કર્યું, કારણ કે તેઓ વિચિત્ર વીર્યની સાથે લગ્ન કરી શકે. ભીષ્મ પિતા ઈચ્છતા હતા કે એમના પિતા શાંતનુનો વંશ કોઈ પણ રીતે આગળ વધે, અને આ માટે એમણે આ ત્રણેય પુત્રીઓનું હરણ કર્યું. જોકે ત્યારબાદ અંબાને છોડી દેવામાં આવી, કારણ કે અંબા શાલ્યરાજને પ્રેમ કરતી હતી. અંબિકા અને અંબાલિકાના વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરવામાં આવ્યા. અંબા શાલ્વરાજ પાસે ગઈ તો શાલ્વરાજે તેનો સ્વીકાર ન કર્યો. આનાથી દુઃખી થઈ અને અંબા પોતાના પિતાની પાસે ગઈ. પિતાએ પણ એને તર છોડી દીધી. આથી ના છૂટકે અંબાએ ભીષ્મ પિતામહ પાસે લગ્નની માગણી કરી પ્રસ્તાવ મૂક્યો, પણ ભીષ્મે આજીવન કુવારા રહેવાની પ્રતિજ્ઞા લીધેલી. આથી દુઃખી થઈ અંબા ભગવાન પરશુરામ પાસે ન્યાયની માગણી કરવા માટે ગઈ. ભગવાન પરશુરામે ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ કર્યું, જોકે પરશુરામ ભગવાન ભીષ્મ પિતામહની સાથે યુદ્ધમાં ફાવ્યા નહીં, એમને નિરાશા જ મળી. આથી દુઃખી થયેલી અંબાએ ભગવાન શિવનું તપ કર્યું અને વરદાન માંગ્યું કે ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મનું મૃત્યુ મારા હાથે થાય, એના મૃત્યુનું કારણ હું બનું. ભગવાન શંકરે સમજાવ્યું કે આ જન્મમાં આ વસ્તુ નામુમકિન છે, એટલે બીજો જન્મ લેવા માટે અંબાએ મોત પસંદ કર્યું. અને ભીષ્મ પિતામહના મૃત્યુની પાછળ જે જવાબદાર શિખંડી છે એ જ અંબાનો બીજો જન્મ છે. મહાભારતનું બીજું પાત્ર છે ભાનુમતી, અને એ કામ્બોજના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી. ખૂબ જ સુંદર, આકર્ષક, બુદ્ધિવાન અને તાકતવાર આ ભાનુમતી હતી. ભાનુમતીની બુદ્ધિ, એની ચતુરાઈ અને એના રૂપના કિસ્સા દેશ વિદેશમાં પ્રચલિત હતા, અને આ જ કારણે ભાનુમતીના સ્વયંવરમાં શિશુપાલ, જરાસંઘ, રૂકમી, કર્ણ, દુર્યોધન વગેરે ઘણા બધા રાજાઓ આવેલા. જ્યારે ભાનુમતી વરમાળા લઈ પોતાની દાસીઓ અને અંગરક્ષકોની સાથે પ્રવેશી, ત્યારે દુર્યોધનની ઈચ્છા એવી હતી કે ભાનુમતી મારી સાથે લગ્ન કરે, મને જ વરમાળા આરોપે. પરંતુ ભાનુમતી દુર્યોધનથી આગળ નીકળી ગઈ. આ દુર્યોધનથી સહન ના થયું અને જબરજસ્તીથી વરમાળા છે પોતાના ગળામાં નાખી દીધી અને ભાનુમતીનું હરણ કરી લીધું અને ભાનુમતીને લઈ અને નાસી ગયો. સભામાં રાજાઓએ તલવારો ઉઠાવી લીધી, એટલે દુર્યોધને કહ્યું કર્ણને હરાવીને જ મારી પાછળ આવજો. એટલે ઇન્ડાયરેક્ટલી એણે કર્ણને સામે લડવાની ચુનૌતી આપી દીધી. કર્ણએ બધા રાજાઓની સાથે યુદ્ધ કર્યું, જોકે એમાં જરાસંઘ સાથેનું યુદ્ધ છે ઘણું બધું લાંબુ ચાલેલું. આમ અનિચ્છાએ પણ ભાનુમતીએ દુર્યોધન સાથે લગ્ન કરેલા, અને દુર્યોધને પોતાનું જે કામ છે એને યોગ્ય ગણાવતા કહ્યું કે પિતામહે વિચિત્ર વીર્ય માટે પણ અંબા, અંબાલિકા અને અંબિકાનું અપહરણ કરેલું, એટલે આ વસ્તુમાં કંઈ ખોટું છે નહીં. અને હસ્તિનાપુરમાં ભાનુમતી અને દુર્યોધનના લગ્ન જીવનનો પ્રારંભ થયો. ભાનુમતીને એક પુત્ર લક્ષ્મણ અને એક પુત્રી લક્ષ્મણા, આ બંને સંતાનો થયા, જેમાં લક્ષ્મણાને કૃષ્ણ પુત્ર સાંભ ઉઠાવી ગયો. એટલે ફરી ભાનુમતી છે એ એકલી પડી ગઈ, અને એનો પુત્ર લક્ષ્મણ છે એના લગ્ન બલરામ પોતાની દીકરી વત્સલા સાથે કરાવવા માંગતા હતા, પરંતુ વત્સલા અને અભિમન્યુ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. એટલે અભિમન્યુએ ઘટોત્કચની મદદ લઈ લક્ષ્મણને ખૂબ જ બીવડાવ્યો, અને ઘટોત્કચે લક્ષ્મણને એટલો બધો બીવડાવ્યો કે લક્ષ્મણે પ્રતિજ્ઞા લીધી કે હું ક્યારેય લગ્ન કરીશ નહીં, આજીવન કુંવારો જ રહીશ.
અને યુદ્ધમાં લક્ષ્મણનું પણ મૃત્યુ થયું. ભાનુમતી પાસે હવે દુર્યોધન સિવાય કોઈ આશા ન હતી, અને દુર્યોધન છે એ પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે ભાનુમતી એને જોઈ પણ નહોતી શકી. છેલ્લી વાર દુર્યોધનના દર્શન એણે કર્યા પણ ન હતા. જોકે દુર્યોધન ભાનુમતીને પોતાના દમ પર ઉઠાવી પણ નહોતો લાવેલો, કર્ણના દમ પર એ ભાનુમતીનું હરણ કરીને લાવેલો. પોતાનો પુત્ર અને પુત્રી આ બંનેના વિયોગમાં ભાનુમતીએ આખું જીવન વિતાવ્યું. સુંદર, તાકતવાર અને બુદ્ધિશાળી ભાનુમતીએ પોતાના જીવનના આખરી દિવસો સુધી ફક્ત અને ફક્ત પાંડવોને આશરે રહીને જ પસાર કર્યા હતા. એટલે લગ્નથી લઈ અને પોતાના જીવનના અંત સુધી આ નારીએ ફક્ત દુઃખો જ ભોગવ્યા છે. એટલે ફક્ત દ્રૌપદીએ જ દુઃખો ભોગવ્યા એ કહેવું વાજબી નથી. થેન્ક યુ.